हार्दिक स्वागत करू छु। जो ये आपका मुख्य समाचार। વર્ષમાં નવા વર્ષની ખુશી બંધુઓ એક સાથી પૂર્વક ઉજવણી કરી દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય જેમ કે ઇન્ટરનેશનલ સ્કૂલના ભૂલકાઓએ ઓનલાઈન કોવિડ-19 અંગેની કૃતિઓ રજૂ કરી બાદ બધી 7-24 સુધીમાં પે એન્ડ યુઝ ઉભું કરવા દુકાનદારોની કલેક્ટરને રજૂઆત સંસદ મનસુખ વસાવા લઘુમતી સમાજની પડખે 201 જેટલા વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાવ્યા કેમ છો ભરૂચ હવે આવી ગયું છે ભરૂચનું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇન્વાઇટ તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી નવા વર્ષના દિવસે સવારથી દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના સભા કરી નવા વર્ષની શરૂઆત કરી હતી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોનાની મહામારીએ અનેક લોકોના હાલ બેહાલ કર્યા છે ત્યારે સમગ્ર વર્ષ 2020 કોરોનાગ્રસ્ત રહ્યું છે ત્યારે આજે 1 જાન્યુઆરી 2021 એટલે કે ખ્રિસ્તી સમુદાયના નવા વર્ષનો દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસે સમગ્ર ખ્રિસ્તી બંધુઓ નજીકના દેવાલયોમાં પ્રભુ ઈસુને વિશેષ પ્રાર્થનાઓ થકી રીઝવવાના પ્રયાસ કરે છે અને સમગ્ર વીતેલા વર્ષ કરતા આવનારું નવું વર્ષ સમગ્ર વિશ્વના લોકો માટે લાભદાયી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવે છે ભરૂચના બંબાખાના સ્થિત આવેલ ખ્રિસ્તી બંધુઓના દેવાલયમાં સવારથી જ ખ્રિસ્તી બંધુઓએ ઉપસ્થિત રહી પ્રભુ ઈસુની વિશેષ પ્રાર્થનાઓ કરી હતી અને ખ્રિસ્તી સમુદાયમાં તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું જો કે કોરોનાની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિવિધ હોલોમાં ટીવી મૂકવામાં આવ્યા હતા અને પ્રાર્થના સભાઓ ખ્રિસ્તી બંધુઓએ લાભ લઈ વિશેષ પ્રાર્થનાઓ કરી હતી ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળ વિભાગના ભૂલકાઓએ માટે અભ્યાસ સ્તર પ્રવૃત્તિ યોજવામાં આવી હતી જેમાં સ્પર્ધકો તથા વાલીઓએ કોવિડ-19 થી બચવા શું પગલાં લેવા તે દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સ્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે અભ્યાસ ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવી છે કોરોનાની મહામારીના કારણે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે અને બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કોરોનાની મહામારીના કારણે બાળકોના સ્વાર્થીય વિકાસમાં વિઘ્ન ન ઉભું કરે તેવા પ્રયાસો શાળાના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો તરફથી કરવામાં આવી રહ્યા છે ઓનલાઈન શિક્ષણથી એક ડગલું આગળ વધી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઓનલાઈન સ્પર્ધાઓ તથા અભ્યાસ ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે શાળાના બાળ વિભાગ માટે કોવિડ-19 થી કેવી રીતે બચી શકાય તે વિષય ઉપર બાળકો પાસે કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી ભૂલકાઓ તથા તેમના વાલીઓએ પણ ઉત્સાહભેર વિવિધ કૃતિઓ ઓનલાઈન રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના મેનેજિંગ ડિરેક્ટર MS જોલી ટ્રસ્ટી યોગેશ પારીક આચાર્ય રેખા સેલકે સુજાતા ભટ્ટાચાર્ય અને મેઘના ટંડેલ સહિતના સ્ટાફે કર્યો હતો વ્યવસ્થિત બધાની મને આખો બંધ જોઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ તો માહી માટે 3 ક્લેપ્સ ચાલો 1 2 3 1 2
ચાલો હવે આપણે જોવાનું છે કે આપણે અત્યાર સુધી એવું સમજતા હતા કે આપણે ટીવી ના હીરો જ આપણા સાચા હીરો છે પણ નહીં જે આ કોરોના ની પરિસ્થિતિ છે એમાં આપણે હવે ખબર પડી કે ખરેખર આપણા સાચા હીરો કોણ છે આજની અમારી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં COVID-19 ના અનુસંધાને ઓનલાઈન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા બાળભવનના બાળકોએ અને વાલીઓએ ભાગ લીધો હતો આ કોરોના મહામારીમાં આપણે કયા સાવચેતીના પગલાં લેવાના છે તેને કૃતિ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી અમારી શાળાના ટ્રસ્ટી આચાર્યશ્રી શિક્ષકગણ અને અમારા બાળભવનના બાળકો અને વાલીશ્રીઓના સાથ સહકારથી અમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ભરૂચના પ્રાંતની 7/24 સુધીના વિસ્તારમાં પે એન્ડ ઇસ બનાવવાની માંગ સાથે દુકાનદારોની કલેક્ટરને રજૂઆત ભરૂચના સતત ભરચક અને લોકોની અવરજવર વાળા વિસ્તાર 5/24 શ્રવણ ચોપડી સુધીના માર્ગ ઉપર એક પણ પે એન્ડ યુઝ ન હોવાના કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેના પગલે વિવિધ દુકાનના વેપારીઓએ પે એન્ડ યુઝની માંગણી સાથે કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાની જનતાની જાહેર સુખાકારી અર્થે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશ ધોરંભટ્ટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને લોકોને પડતી તકલીફો દૂર કરવા રજૂઆત કરી હતી આવેદન પત્રમાં જણાવ્યા મુજબ શહેરના 5/24 માતળિયા તળાવ લિંક રોડ પર શાક માર્કેટો ગ્રાહકોથી ધમધમી રહે છે જાહેર માર્ગો પર હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ આવેલું છે જ્યાં પણ ઘણા નાગરિકો મોર્નિંગ વોક ક્રિકેટ રમવા આવતા હોય છે પરંતુ આ વિસ્તારમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા જાહેર શૌચાલય કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે 5/24 શ્રવણ ચોકડી સુધીના માર્ગમાં એક પણ પે એન્ડ યુઝ જાહેર શૌચાલય ન હોવાના કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો પુરુષો તો જાહેરમાં ગમે ત્યાં ઉભા રહીને પણ પેશાબ કરી લેતા હોય છે પરંતુ મહિલાઓનું શું જેના કારણે દુકાનના વેપારીઓએ 5/24 શ્રવણ ચોકડી સુધીના જાહેર માર્ગ નજીક કોઈ પણ જગ્યાએ પે એન્ડ યુઝ બનાવવાની માંગ ઉઠાવી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે સ્વચ્છતા અભિયાનની વાતો કરતી નગરપાલિકા ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલો ઉપર માત્ર સ્વચ્છતાનું પેઇન્ટિંગ કરી સંતોષ માનતી હોય છે સાચા અર્થમાં આ માર્ગ ઉપર જાહેર પે એન્ડ યુઝ બનાવવામાં આવે તે જરૂરી છે સ્વચ્છતા અભિયાન હેઠળ ભરૂચની અંદર 5/24 લઈ ને સેવાશ્રમ શોપિંગ સેન્ટર શક્તિનાથ અને શ્રવણ ચોકડી સુધીને કોઈ પણ પે એન્ડ યુઝ નથી જેની રજૂઆત અમે બધા શોપિંગ સેન્ટરની સાથે કલેક્ટરશ્રીને 176 જણની સહી કરીને અમે લોકોએ આપેલી છે સાથે સાથે રૂબરૂ પણ રજૂઆત કરેલી છે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે અને અહીંયા હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર જે બહેનો છે એ લોકોની હાલત એટલી બધી કફોડી છે આ રોડ પર કે એમને ક્યાં આગળ જવું તે એક પ્રશ્ન થાય છે સાથે સાથે અમે અગાઉ એક સબવાહિની માટે જે રસ્તો છે એ રસ્તા માટે પણ અમે રજૂઆત કરેલી DSP સાહેબને રજૂઆત કરેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી કે એ રસ્તો જરા ખુલ્લો કરી આપો જેથી કરીને કોઈનું સ્વજન મરી ગયું હોય તો એ નીચે ના પડે એ બાબતની પણ રજૂઆત કરેલી છે સ્મશાનની અંદર જે શૌચાલય છે શૌચાલયની સ્વચ્છતા જળવાય તે માટે પણ રજૂઆત કરેલી છે ને ખાસ કરીને હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર આજુબાજુ કોઈ પણ જગ્યાએ પે ન્યૂઝ બને એવી અમારી બધાની 5/24 લઈ ને સેવાશ્રમ સુધીના જેટલા બી શોપિંગ સેન્ટરો છે એ બધાની અમારી માંગણી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લઘુમતી સમાજની પરીખે આવી 201 જેટલા વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાતા લઘુમતી સમાજમાં ખુશીની લહેર જોવા મળી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપલિયા ગામના ડેપ્યુટી સરપંચ ડેલાવાલા ઇસ્માઇલ આદમભાઈની દીકરી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી જેમની કોલેજની ફી કોરોના મહામારીમાં ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમના રૂપિયા ન હોવાને કારણે ભરપાઈ કરી શકી ન હતી જો કદાચ આ ઇસ્માઇલભાઈની દીકરી આ ફીના રૂપિયા જમા ન કરી શકી હોત તો તેઓની દીકરીનું આખું વર્ષ બગડે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી હતી પરંતુ તે દરમિયાન ઇસ્માઇલભાઈએ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટી મંત્રી જાવિદ મલિકનો સંપર્ક કર્યો જાવિદભાઈએ તાત્કાલિક મનસુખભાઈને ફોન કરી ભરૂચ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત માટે લઈ ગયા હતા અને ત્યાં ઇસ્માઇલભાઈ અને તેમની દીકરીને બેસાડી તેમની બધી વાત સાંભળી તાત્કાલિક ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમમાં ફોન કરી ત્યાંની માહિતી મેળવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફોન કરી ફક્ત 5 દિવસમાં જ ઇસ્માઇલભાઈની દીકરીના 1.5 લાખ રૂપિયાની આસપાસની ફી જમા કરાવી એક સરાહનીય કામગીરી કરી હતી
જોકે મનસુખભાઈ વસાવા લઘુમતી સમાજ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયા છે. મારી છોકરી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે, એનું જે ભંડોળ છે મારી પરિસ્થિતિ પ્રમાણે મોટું કહેવાય, 2.5 લાખ રૂપિયાનું જેનો વાર્ષિક ખર્ચ આવે છે, એમાં અમે અલ્પસંખ્યક નાણાં નિગમમાં લોન માટે અરજી કરેલી, અમારા પૈસા મંજૂર થઈ ગયેલા, છતાં પણ પૈસા મળતા નહોતા. એના માટે અમે એક આમોદ તાલુકાના જાવીદભાઈ મલિક કરીને હતા, એમને મેં રજૂઆત કરી કે ભાઈ આવી રીતે મારા પૈસા કોરોના મહામારીના કારણે અટવાયેલા છે અને અગર કદાચ એ પૈસા મને નહીં મળે ને તો મારી છોકરીની ફી પણ નહીં ભરાશે, તો મારી છોકરીને એક્ઝામમાં બેસવા નહીં દે. કોલેજવાળા બી સારી રીતે વર્તન કરેલું છે, આટલો સમય ચલાવેલો છે, પણ એક્ઝામ એવી વસ્તુ છે કે ફી વગર કોઈને એક્ઝામ ન આપવા દે. તો પછી જાવીદભાઈ મને આપણા ભરૂચ જિલ્લા સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સાહેબનો મુલાકાત કરાવી, એમની મારી જોડે આવ્યા, એમને મને ત્યાં લઈ ગયા એમની સર્કિટ હાઉસ ઓફિસ ઉપર, ને ત્યાં આગળ જાવીદભાઈ પોતે મનસુખ સાહેબ સાથે વાત કરાવી, ને મનસુખ સાહેબે આ પૈસા વિશે અમને પૂછ્યું કે ભાઈ તમને શું તકલીફ છે. તમે કીધું કે સાહેબ અમને છે ને આટલા વર્ષોથી અમે લોન કરાવી, અમારો હપ્તો બીજો બી નથી, ત્રીજો વર્ષ શરૂ થઈ ગયું, હજુ સુધી હપ્તો મળ્યો નથી. તો સાહેબે અમારો ફોન એવું કીધું કે તમે શાંતિ બેસી જાઓ, હું હમણાં નીતિનભાઈ પટેલને ફોન કરું છું. ત્યાર પહેલા એમને અલ્પસંખ્યક નાણાલય મંત્રાલય જે ખરું ને નાણાં નિગમ એમાં ફોન કર્યો, તો નાણાં નિગમમાંથી એવું કીધું કે ભાઈ એક છોકરાની તમારી સમસ્યા નથી, લગભગ 200 દીકરા દીકરીઓની સમસ્યા છે, તમારા એકલાનું હોત તો વસ્તુ અલગ હતી, ઉપરથી પૈસા જ નથી નાખતા. તો એ કીધું કે ભાઈ કોને લાગે, તો કે નાણામંત્રી જે આપણા નાયબ મુખ્યમંત્રી ખરા ને નીતિનભાઈ પટેલ, એમને લાગે છે એ ખાટું, ને તમારે એમને રજૂઆત કરવી પડશે. ભરૂચના કટોરા બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન મેદાનમાં ઉતરશે. ભરૂચના વસ્તી વિસ્તારમાં આવેલા જાહેર માર્ગો ઉપર જ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને પાણીની પાઇપલાઇન બાદ માર્ગોની મરામત કરવામાં ન આવતા સમગ્ર માર્ગ બિસ્માર બની ગયા છે. ખુલ્લી ગટરોના કારણે રાહદારીઓ ખાબકી રહ્યા છે, ત્યારે કતોપુર બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવાની માંગણી સાથે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન આવનારા દિવસમાં આંદોલનના મોડમાં આવી રહ્યું છે. ભરૂચના ઢાલ વિસ્તાર તથા ફાટા તળાવ, કતોપુર બજાર સહિત ગાંધી બજાર તથા સતત રાહદારીઓ અને વાહન ચાલકોથી ધમધમતા વિસ્તારમાં બિસ્માર માર્ગોથી અને ખુલ્લી ગટરોના કારણે ગ્રાહકો પણ બજારમાં ખરીદી કરવા આવતા ન હોવાના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે, જેના કારણે કતોપુર બજાર, ગાંધી બજાર સહિતના અનેક વિસ્તારોમાં માળખાકીય સુવિધા અને માર્ગોની મરામત કરાવવાની માંગ સાથે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા લેખિતમાં ભરૂચ નગરપાલિકા સહિત વહીવટી તંત્રને રજૂઆત કરી છે અને આવનારા સમયમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આંદોલનનું રણસિંગ ફૂંકવાની પણ ચીમકી વેપારી એસોસિએશન ઉચ્ચારી રહ્યું છે. જો કે આ વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગોના પેચિંગ વર્ક માટે કરોડો રૂપિયાની ફાળવણી છતાં પણ વિસ્તારમાં પેચિંગ વર્ક કરવામાં ન આવ્યું હોવાના આક્ષેપ સાથે ખાઈકી થયો હોવાના આરોપો લાગી રહ્યા છે. હું કટોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ આજે નગરપાલિકાને એક વસ્તુ કહેવા માંગુ છું કે અમે પાછલા કેટલા સમયથી આ રોડ માટે રજૂઆત કરીએ છીએ, નગરપાલિકા કંઈ ધ્યાન તો આપતી જ નથી, કેમ કે એમને તો આ વિસ્તારમાંથી તો કશું જોઈતું જ નથી, એ તો ટેક્સ કઈ બી લેવા આવે, કંઈ કશું બી નહીં કરતા, એમને જરૂરત જ નથી. હવે આ રોડ જે સારો હતો તેને પણ ખોદીને ખરાબ કરી કાઢ્યો, હવે નગરપાલિકાને રજૂઆત કરી, એમના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી, તો કેમ કે અમને નગરપાલિકા એવું કીધું કે ખાલી ખોદીને આવતા રહેજો, બનાવવાનો નથી. તો સાહેબ હવે પછી આનું શું કરવું છે તે તમે અમને જાણ કરો અને લેખિતમાં જાણ કરો. હવે હદ થઈ ગઈ, આ ફાટા તળાવની હાલત દરે દરે બગડતી જાય છે અને અહીંયા દર બધા કરતાં વધારે પબ્લિકની અવરજવર હોય છે. નગરપાલિકાથી ગુજારિશ છે કે 2 દિવસમાં આ રોડનું કામ પૂરું કરો, અગર નહીં થાય તો અમે આંદોલન કરીશું, બજાર બંધ કરીશું ને બધા નગરપાલિકામાં આવીશું, એની બધી જિમ્મેદારી નગરપાલિકાની રહેશે. શું તમે આજ પહેલાં અરજી આપેલી છે? આજથી 4 વર્ષથી લગાતાર અરજી આપી, અને બધી અરજી મારા પાસે, એની રિસીવ કોપી છે મારા પાસે, અને જ્યારે સૌરભભાઈ છે દરેક ઓફિસરોને વાત કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહે કે 2 દિવસમાં થઈ જશે, ડામણ આવી ગયો છે, કબજી આવી ગઈ છે, આજે 4 વર્ષથી અમને લોલીપોપ આપી રહેલા છે. અને સીઓ સાહેબને અમે વાત કરીએ તો સીઓ સાહેબ એક જ વસ્તુ કે તમારા કટોપુર બજારવાળા તો જૂઠું બહુ બોલે, એનું બી પ્રૂફ છે અમારા પાસે. અમે અમારા
અપક્ષના નેતા સંસદ અલી ને બધાને લઈને જયારે નગરપાલિકામાં ગયા હતા ત્યારે પણ અમે આ રજૂઆત કરેલી કે સીઓ સાહેબ ને અમારી કોઈ પણ વાત સાચી નથી લાગતી, કારણ કે સીઓ સાહેબ કટોકોર બજારમાં આવવા રાજી સુધા હતી. અમારી ગુજારિશ છે કે તમને આપેલું છે આખું ભરૂચ, તો તમે ફક્ત ઉત્તર ને એક જગ્યા પર ધ્યાન આપો, પશ્ચિમ વિસ્તારમાં કેમ ધ્યાન નહીં આપતા? બગડા તાલુકાના સરખા ગામના ખેડૂતોની ખેતી ઉપર ઉદ્યોગોનું કેમિકલ ફરી વળતા ખેડૂતોની ખેતી નષ્ટ થઈ રહી છે. બાગડા તાલુકાના સરખા ગામના ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. સરખા જીઆઈડીસી માં આવેલ હેમાની કંપની નજીકમાં ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. એક તરફ ત્રણ કૃષિ વિષયક કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઘરબાર છોડી દિલ્હી કૂચ કરી છે. ખેડૂત આંદોલન વચ્ચે કમોસમી વરસાદથી ખેતીને નુકસાનના સમાચાર બાદ હવે કેમિકલ કંપનીની બેદરકારીથી ખેડૂતોના પાકને નુકસાની થવાનો વારો આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના બાગડા તાલુકાના દહેજ વિલાયત તેમજ સાયખા સહિતની ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જ્યાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ નિર્માણ પામી છે. વારંવાર આ ઉદ્યોગો દ્વારા ગેસ અને કેમિકલ છોડવાથી પ્રદૂષણ ફેલાવા ઉપરાંત શ્વાસ લેવાની તકલીફોની બૂમ ઉઠી રહી છે, જ્યાં એક તરફ સ્થાનિકોને નોકરીના અવસર મળ્યા છે, ત્યાં બીજી તરફ કેમિકલ કંપનીઓને કારણે સ્વાસ્થ્ય તેમજ હવે ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. સાયખા ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસ, મગ અને ઘઉં પકવ્યા હતા. તન અને ધન શક્તિ વાપરી ખેડૂતોએ મોટા કરેલા પાક લણણી કરે તે પહેલા બળી જતા ખેડૂતોને મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાયખા ઔદ્યોગિક વસાહતમાં આવેલા હેમાની કંપની વ્યાપક પ્રમાણમાં ગેસ અને કેમિકલ છોડવામાં આવે છે, જેને કારણે ધરતીપુત્રોની ખેતી નષ્ટ થઈ રહી છે. ત્યારે કુંભકર્ણની નિંદણમાં રહેલા જીપીસીબીના અધિકારીઓ પણ વહેલી તકે જાગૃત થાય તે જરૂરી છે. આ મારું ખેતર આવેલું છે હેમાની કંપની બરાબર છે સામે, ને એના ગેસ લાગવાથી અમારા બધા પૂરેપૂરા મગ આખા ખેતરના બરાબર બળી ગયા છે, ને દર વર્ષે મારે સારામાં સારી ખેતી થાય છે, પણ આ સાલ એક કિંટર મગની આશા નથી. આ હું કંપનીને કહેવા માગુ છું કે આ મારું વર્તન સૂકવી જાય, એટલું જ અમે માગીએ, બીજું કંઈ કહેવા માગતા નથી. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પુસ્તકાલયનું લોકાર્પણ વર્ષના પ્રથમ દિવસે કરાયું હતું, જેમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકોનું વધુ પ્રમાણમાં વાંચન થાય તે હેતુથી પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચની ધી પ્રજા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ પ્રાયોજિત દ્વારા મૂળ નિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું 1/1/2021 રોજ નવા વર્ષના દિવસે પુસ્તકાલયને મહાનુભાવના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લાના મૂળ નિવાસી સમાજના બાળકો માટે, યુવાનો માટે અને વૃદ્ધો માટે જેઓ સિલેબસ બ્રાહ્મણવાદી સંસ્કૃતિનો ભણેલા છે, અત્યારે પણ ભણી રહ્યા છે, જે સિલેબસ બદલવાની અત્યારે કદાચ યોગ્યતા અથવા તાકાત મૂળ નિવાસી સમાજમાં નથી, પણ આવનારા ભવિષ્યમાં એ વ્યવસ્થા પરિવર્તન થવાનું છે, ચોક્કસ છે. તો એ વ્યવસ્થા પરિવર્તન કરવા માટે આજનો દિવસ ભીમા કોરેગાંવનો દિવસ છે. 1818માં આ દિવસે તલવારોથી યુદ્ધ થયેલું અને મૂળ નિવાસીઓની જીત થયેલી. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તો અત્યારે તલવારોને પણ કલમથી યુદ્ધ થશે, અને એ યુદ્ધ કરવા માટે પહેલાં ભણવું પડશે. તો ભણવા માટે અમે એક લાઇબ્રેરીની શરૂઆત કરીએ છીએ, જેમાં મૂળ નિવાસી સમાજના મહાપુરુષોનો ઇતિહાસ, એમણે કરેલા કાર્યો અને એમની પર લખાયેલા પુસ્તકો હશે. હું માનું છું કે આપણા પ્રશ્નોનો જવાબ રામાયણ કે મહાભારતમાંથી નહીં મળે, પણ મારો પૂરેપૂરો વિશ્વાસ છે કે જો તમે આ પુસ્તકોનું વાંચન કરશો તો તમને દરેક પ્રશ્નોનો જવાબ મળી રહેશે. ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ જે આ પુસ્તકો લખ્યા છે, જેમાં આપણા અધિકારો અને હકો છે, જે આપણને લાભો મળવા જોઈએ તે માટેનું જે રચના કરી છે, જે લખ્યું છે, તે આપણા સમાજમાં લોકોને ખબર પડે તે માટે એમણે જે પુસ્તકો વિકસાવ્યા છે તેનું વાંચન કરવું જોઈએ. કેમ છો ભરૂચ? હવે આવી ગયું છે ભરૂચનું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇન્વાઇટ. તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી.